A very good morning, students. In the last session, we have already discussed the introduction and definition part of auditing. Now, in today's session, we are going to discuss the meaning of true and fair view. Many a times, auditor use the word at the time of auditing that accounts are not prepared as per the rules, as per the regulations, so that the financial statement and books of accounts does not show true and fair view. Or many a times they are using the word that the books of accounts are fair enough for the further verifications. Now today we'll discuss what is the meaning of true and fair view. Basically, when we are saying that accounts are prepared truly, it means at the time of preparing books of accounts, accountant adopt the basic accounting principles and accounting standards. એટલે જ્યારે પણ અકાઉન્ટ્સ પ્રિપેર થાય છે ત્યારે એઝ પર ધ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ એઝ પર ધ નોર્મ્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જ્યારે તમે અકાઉન્ટ્સને પ્રિપેર કરો છો, ધ મીનિંગ ઓફ દેટ પ્રિપરેશન ઇઝ ટ્રુલી પ્રિપેર્ડ. દેન આફ્ટર ફેરલી પ્રેઝન્ટેડ, અકાઉન્ટ મસ્ટ બી ફેરલી પ્રેઝન્ટેડ ઇન બુક્સ ઓફ અકાઉન્ટ્સ. એનું મીનિંગ આપણે એવી રીતે લેશું કે જ્યારે કોઈ પણ અકાઉન્ટન્ટ એક ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી કરે છે, પછી એ એન્ટ્રીનું રિફ્લેક્શન આપણને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જોવા મળશે. તો અહીંયા આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ પણ અકાઉન્ટન્ટ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપે છે ત્યારે એ એન્ટ્રી પ્રોપર બુકમાં હોવી જોઈએ, પ્રોપર અકાઉન્ટ્સમાં હોવી જોઈએ, ઓર પ્રોપર લેજરમાં હોવી જોઈએ, અને વિથ અ પ્રોપર અમાઉન્ટ. અમાઉન્ટ પણ ટ્રુલી તમારે રિપ્રેઝન્ટ કરવાની છે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં. સો ટ્રુ એન્ડ ફેર ઇઝ ધ ટર્મ યુઝિંગ ઇન ધ ઓડિટ રિપોર્ટ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ટુ એક્સપ્રેસ the condition that financial statements are truly prepared and fairly presented in accordance with the prescribed accounting standards. કોઈ પણ એક નોર્મલ ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શનની જ્યારે તમે એન્ટ્રી આપો છો તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, તો અહીંયા ઓડિટરે નહીં પણ તમારા અકાઉન્ટન્ટે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે પણ એન્ટ્રીની તમે ઇફેક્ટ આપો છો એ ઇફેક્ટ અ પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં હોવી જોઈએ, વિથ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ વિથ અ પ્રોપર અમાઉન્ટ. જ્યારે પણ આ ત્રણે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે, દેટ ઇઝ વિથ અ પ્રોપર અમાઉન્ટ અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ વિથ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, એટ દેટ ટાઈમ વી સે દેટ ધ અકાઉન્ટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. હવે જ્યારે ઓડિટિંગની પ્રોસેસ ઓનગોઈંગ હશે, જ્યારે ઓડિટર છે એ વેરિયસ બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક કરતા હશે, ત્યારે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ એની ઓડિટર દેટ ઇઝ ટુ ચેક દેટ ઈચ એન્ડ એવરી બુક્સ ઓફ અકાઉન્ટ્સ મસ્ટ ગિવ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઇન અ પ્રોપર મેનર. એરર છે, ફ્રોડ છે, એ આપણે લેટર ઓન ચેક કરવાનું છે, પણ જે પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તમે ડીલ કરો છો એ બુક્સ ઓફ અકાઉન્ટ્સ તમને પ્રોપર મેનરમાં ટ્રુ એન્ડ ફેર વ્યૂ આપતું હશે, પછી જ ઓડિટર છે એ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરશે. So, first step of auditing, that is to checking the true and fair view of books of accounts. Now further, that means after auditors perform their audit, they found no material misstatements in the financial statements
and the financial statements are correctly prepared in accordance with the accounting standards as well as applicable regulations. तमे financial statement मा, that is in balance sheet मा तमे कोई पन entry आपो छो, तो ए entry misleading न होवी जोईए कि तमारे wrongly कोई पन assets के liability नू valuation नथी करवानू, तमारा debtors छे ए proper amount थी लखवाना छे, तमारा जे creditors छे एने पन तमारे proper amount थी prescribe करवाना छे. फिनांशियल સ્ટેટમેન્ટમાં કોઈ પણ મિસલીડિંગ સ્ટેટમેન્ટ હશે તો પોસિબિલિટીઝ છે કે તમારા જે શેર હોલ્ડર્સ છે એને તમારી ઓર્ગેનાઇઝેશનનો જે ફેર વ્યૂ છે એ નહીં ખબર પડે. એટલે અહીંયા ઓડિટરે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ કે કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સના ની કોઈ પણ એન્ટ્રી છે દેટ મસ્ટ નોટ બી અ મિસલીડિંગ ટુ any stakeholders itself. Shareholders or stakeholders ની વાત આપણે એટલે કરીએ છીએ કારણ કે shareholders છે એ આપણી ઓર્ગેનાઇઝેશનના કરંટ ઇન્વેસ્ટર્સ છે. જો કોઈ પણ મિસલીડિંગ સ્ટેટમેન્ટ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ તો એના બેઝિસ ઉપર શેરહોલ્ડરના માઇન્ડમાં ઓર્ગેનાઇઝેશનનો નેગેટિવ વ્યૂ આવશે અને એ નેગેટિવિટીના બેઝિસ ઉપર ચાન્સીસ છે કે શેરહોલ્ડર આપણી ઓર્ગેનાઇઝેશન સાથે કન્ટિન્યુ ન કરે. એક એક્ઝામ્પલ સાથે આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે તમે અસેટ્સને પરચેસ કરેલી છે 5 કરોડ્સથી પણ અત્યારે કરન્ટલી એની માર્કેટ વેલ્યુ છે ઓન્લી 2.5 કરોડ્સ. તો અહીંયા તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તમારી પ્યોર માર્કેટ વેલ્યુ તમારે ડિસ્ક્રાઇબ કરવી પડશે કે જેના બેઝિસ ઉપર તમારા શેરહોલ્ડરને ખબર પડે કે ઓર્ગેનાઇઝેશને જે પણ અસેટ્સને પરચેસ કરેલી છે એ ડીવેલ્યુડ થયેલી છે કે એની વેલ્યુ છે એ ડાઉન થયેલી છે અને જેના બેઝિસ ઉપર પોતાને એટલે શેરહોલ્ડર્સને ઇન્વેસ્ટમેન્ટમાં કન્ટિન્યુ કરવું કે ન કરવું એ ડિસિઝન લેવું એમને ઇઝી થઈ જશે. Then after the next step that the account must be prepared correctly. એટલે એટ ધ ટાઈમ ઓફ પ્રિપરેશન ઓફ ધ અકાઉન્ટ કોઈ પણ જાતની મિસ્ટેક્સ અલાઉડ નથી. જો મિસ્ટેકવાળા બુક્સ ઓફ અકાઉન્ટ્સ હશે તો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એ આપણને પ્રોપર મેનરમાં રિઝલ્ટ પ્રોવાઈડ કરી શકશે નહીં અને જ્યારે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણને કરેક્ટ મેનરમાં રિઝલ્ટ પ્રોવાઈડ નથી કરતું તો ચાન્સીસ છે કે ઓર્ગેનાઇઝેશનનું વેલ્યુએશન ઓર્ગેનાઇઝેશનની ગુડવિલ એ સ્લોલી અને ગ્રેજ્યુઅલી વી આર નોટ એબલ ટુ પ્રિપેર ઇન અ પ્રોપર મેનર. Then after the next one, true means the financial statements are free from any kind of material right, no matter the material misstatement are from error or fraud. જે પણ મિસસ્ટેટમેન્ટ અકાઉન્ટન્ટના સાઇડથી બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે પણ મિસસ્ટેટમેન્ટ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ઈધર ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ એરર્સ ઓર ઇટ ઇઝ ફ્રોડ. એટલે ઘણી બધી વખત એવું થાય કે અકાઉન્ટન્ટ્સ લાર્જ ટ્રાન્ઝેક્શન્સમાં ડીલ કરતા હોય છે તો ક્યારેક કોઈક સ્ટેટમેન્ટ છે એ મિસલીડિંગ થઈ જાય અથવા એની સાઇડથી એરર કમિટ થાય. અને ઘણી બધી વખત એવું થાય છે કે અકાઉન્ટન્ટ છે એ ઇન્ટેન્શનલી બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં રોંગ એન્ટ્રી પ્રેઝન્ટ કરે છે કે જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોફિટ છે એ પ્રોપર મેનરમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ નહીં. તો અહીંયા ઓડિટરે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે પણ મિસલીડિંગ સ્ટેટમેન્ટ છે એ એરરથી કમિટ થયેલા છે કે ફ્રોડથી કમિટ થયેલા છે. જો એરરથી કમિટ થયેલા હશે તો ઓર્ગેનાઇઝેશનને બહુ મેજર ઇશ્યુ ફેસ કરવા નહીં પડે, ઓર્ગેનાઇઝેશન માટે પ્રોબ્લેમેટિક નહીં થાય. પણ જો એ ઇન્ટેન્શનથી એટલે અકાઉન્ટન્ટે ફ્રોડલી કોઈ પણ મિસસ્ટેટમેન્ટ ક્રિએટ કરેલા હશે તો અહીંયા ઓડિટરની ડ્યુટીમાં આવે છે કે એણે BOD-ને રિપ્રેઝન્ટ કરવું કે તમારા અકાઉન્ટન્ટના મોરાલ જે છે દેટ ઇઝ નોટ સાઉન્ડ.
Now further, the financial statements are true when all kinds of errors are taking into accounts. Financial statements are truly prepared when they are respected and followed by the accounting standards and framework that the company is using to prepare the statement. ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનના પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે, એ લોકોની પોતાના ફ્રેમવર્ક હોય છે. પ્લસ ઓર્ગેનાઇઝેશનને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તમારા જે અકાઉન્ટન્ટની ટીમ છે, જે તમારા અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરે છે, એ જો પ્રોપર મેનરમાં રૂલ્સ અને રેગ્યુલેશન્સ અકાઉન્ટિંગના અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના ફોલો કરશે તો મિસ સ્ટેટમેન્ટના ચાન્સીસ મિનિમમ ટુ મિનિમમ છે. દેન આફ્ટર ફેર વ્યૂ, ઇટ મીન્સ દેટ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ આર ટ્રીટેડ ફેરલી એઝ દે શુડ બી એન્ડ ઓલ સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન ઇઝ સફિશિયન્ટલી ડિસ્ક્લોઝ ઇન ધ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ટુ એન્શ્યોર દેટ ધ યુઝર્સ આર નોટ મિસલીડિંગ. તમારા ઓડિટ રિપોર્ટના યુઝર્સ હશે તમારા સ્ટેક હોલ્ડર્સ, અને સ્ટેક હોલ્ડર્સમાં ફર્સ્ટ વન દેટ ઇઝ આર શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સને કોઈ પણ મિસલીડિંગ સ્ટેટમેન્ટ આપણે રિપ્રેઝેન્ટ નથી કરવાનું. ઓર્ગેનાઇઝેશનનું જે ટ્રુ પિક્ચર છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર ટ્રાય કરે છે કે ઓડિટ રિપોર્ટ થ્રુ દે આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ ઇન અ પ્રોપર manner. So fair means here we try that our books of accounts is out of any untrue statement. The fair view mainly focus on the ways how the quality of the information in the financial statement is. તમે financial statement માં કોઈ પણ ડિટેલને ઇન્ક્લુડ કરો છો કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સની એમાં ઇફેક્ટ આપો છો, દેટ ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ અપોન ધ ક્વોલિટી ઓફ ધ ટ્રાન્ઝેક્શન ઓર ધ ક્વોલિટી ઓફ ધ ઇન્ફોર્મેશન. તમે કયા સોર્સથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો અને કયા સોર્સ તમારા ઇન્ફોર્મેશનનો યુઝ કરે છે એ અહીંયા આપણે ધ્યાનમાં રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. So I think it is clear in your mind that what is the meaning of true and fair view. True means the account must be prepared as per the accounting standards and as per the accounting norms. Fair means it must be prepared in a proper book with a right amount and without any misstatement. Now we'll discuss further, that is features of auditing. Basically આપણે 7 ફીચર્સમાં ડીલ કરવાનું છે. The first feature is audit is a systematic and scientific examination of the books of accounts of a business. ઓડિટિંગનું પ્રોસેસ જ્યારે ઓનગોઈંગ હશે ત્યારે ઓડિટર છે એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સને એમને એમ ચેક નહીં કરે, બટ ઇટ મસ્ટ બી અ સિસ્ટમેટિક એન્ડ ઇન અ પ્રોપર સાયન્ટિફિક મેનર. સૌથી પહેલાં ઓડિટર છે દેટ હી ઇઝ ગોઈંગ ટુ ચેક ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ અંડર વિચ ધ ફર્સ્ટ વન દેટ ઇઝ બેલેન્સ શીટ એન્ડ પીએનએલ અકાઉન્ટ, દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને પ્રોપર મેનરમાં ચેક કર્યા પછી દે આર ગોઈંગ ટુ ચેક ધ ફર્ધર એવિડન્સ એન્ડ ધ ફર્ધર સપોર્ટિંગ વાઉચર્સ. એટલે ઓડિટર છે પહેલાં લેજર્સથી સ્ટાર્ટ નહીં કરે કે જનરલ એન્ટ્રીઝથી સ્ટાર્ટ નહીં કરે કે પહેલાં ચલો જનરલ એન્ટ્રીઝ ચેક કરી લઈએ પછી લેજર્સ ચેક કરીએ પછી ટ્રેડિંગ અકાઉન્ટ ચેક કરીએ. નહીં, ઓડિટર સૌથી પહેલાં ચેક કરશે તો દેટ ઇઝ બેલેન્સ શીટ એન્ડ પીએનએલ અકાઉન્ટ. બેલેન્સ શીટ અને પીએનએલ અકાઉન્ટમાં જો કોઈ પ્રોબ્લેમ એમને લાગશે તો પછી ફર્ધર એ ટ્રેડિંગ અકાઉન્ટ અને કોઈ પણ જનરલ એન્ટ્રીઝને ચેક કરશે. સેકન્ડ વન, ઓડિટ ઇઝ અન્ડરટેકન બાય એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન ઓર બોડી ઓફ પર્સન્સ હુ આર ડ્યુલી ક્વોલિફાઈડ ફોર ધ જોબ.
ઓડિટર તરીકે તમે કોઈપણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને હાયર કરી શકો છો અથવા કોઈપણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફર્મને પણ તમે હાયર કરી શકો છો. એન્ડ ધ પર્સન મસ્ટ બી ક્વોલિફાઈડ. એટલે એઝ પર ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ, જે પણ પર્સને સીએની એક્ઝામ પાસ કરેલી હશે, ઇન્ટર્નશીપ પ્રોપર મેનરમાં કરેલી હશે અને એની પાસે એક્સપિરિયન્સ હશે, તો એ પર્સનને તમે ઓડિટર તરીકે હાયર કરી શકો છો. ધ થર્ડ વન, ઓડિટ ઇઝ વેરિફિકેશન ઓફ ધ રિઝલ્ટ્સ શોન બાય ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ધ સ્ટેટ ઓફ અફેર્સ એઝ શોન બાય ધ બેલેન્સ શીટ. ઓડિટ જે તમે વેરીફાઈડ કરેલું છે એનું રિઝલ્ટ છે. ઓડિટ રિપોર્ટ જે મેઇન કન્ટેન્ટ છે તમારા ઓડિટ વેરિફિકેશનની. ઈચ એન્ડ એવરી ઓડિટર બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક કર્યા પછી દે આર પ્રિપેરિંગ ઓડિટ રિપોર્ટ. તો ઓડિટ રિપોર્ટ શું છે? સો દેટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વેરિફિકેશન્સ ઓફ ડિફરન્ટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ, દેટ ઇઝ પીએનએલ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. જનરલી જે ઓડિટ રિપોર્ટ હોય છે એ ઓડિટ રિપોર્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર પ્રેઝન્ટ કરવામાં આવે છે ઇન એજીએમ, દેટ ઇઝ ઇન એન્યુઅલ જનરલ મીટિંગ ઇન ફ્રન્ટ ઓફ આર શેરહોલ્ડર્સ. એટલે એજીએમમાં ઓડિટર ઓડિટ રિપોર્ટને પ્રેઝન્ટ કરે છે. સો વોટ ઇઝ ઓડિટ રિપોર્ટ? ધ ઓડિટ રિપોર્ટ ઇઝ નથિંગ બટ ધ વેરિફિકેશન્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. દેન આફ્ટર, ઓડિટ is a critical revision of the system of accounting and internal control. ઓડિટર જ્યારે ઓડિટિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરે છે એટ ધેટ ટાઈમ હી મસ્ટ હેવ અ ક્રિટિકલ રિવ્યૂ ઓફ ધ સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઇન્ટરનલ કંટ્રોલ. એટલે અહીંયા ઓડિટર જે છે એ તમારા અકાઉન્ટિંગની જે મેથડ છે, તમારું જે ઇન્ટરનલ કંટ્રોલની સિસ્ટમ છે એને થરલી ચેક કરશે, એનું નીટી ગ્રીટી એનાલિસિસ કરશે. એટલે ઇન્ટરનલ કંટ્રોલ મીન્સ તમારું જે અકાઉન્ટિંગ સ્ટાફ કે જેણે તમારું અકાઉન્ટ્સ પ્રિપેર કરેલું છે, એ લોકોના મોરાલ, એ લોકોના એથિક્સ, એ લોકોએ કોઈ ફ્રોડ કરેલું છે કે નહીં એ અહીંયા આપણે પ્રોપર મેનરમાં ચેક કરશું. પ્લસ વી આર ચેકિંગ ધ સિસ્ટમ ઓફ અકાઉન્ટિંગ. એટલે જે તમે અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો દેટ મસ્ટ બી પ્રિપેર એઝ પર ધ રૂલ્સ, એઝ પર ધ રેગ્યુલેશન. એટલે અહીંયા ઓડિટર તમારી ઓર્ગેનાઇઝેશનના અકાઉન્ટ્સને તો ચેક કરે છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સને તો ચેક કરે છે, પણ સાથે સાથે તમારું ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કેટલી સાઉન્ડ છે, ઇટ મીન્સ તમારા એમ્પ્લોઈઝ છે એમના મોરાલ કેટલા હાઈ છે, એ લોકો કોઈ ફ્રોડ કમિટ કરે છે નથી કરતા, એ પણ અહીંયા ચેક કરશે. અને એ કોણ ચેક કરે છે? દેટ ઇઝ ઓડિટર. ધ નેક્સ્ટ વન, ઓડિટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ વાઉચર્સ, ડોક્યુમેન્ટ્સ, ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન રિસીવ્ડ ફ્રોમ ધ ઓથોરિટીઝ. ઓડિટર જ્યારે ઓડિટનું વર્ક કેરી કરે છે ત્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ ક્લાયન્ટ એ પોતાના વાઉચર્સ, ડોક્યુમેન્ટ્સ અને ડિફરન્ટ ડિફરન્ટ ઇન્ફોર્મેશન છે એ રિપ્રેઝન્ટ કરશે ઓડિટરને. સો હિયર વી આર ગોઈંગ ટુ ચેક ધ વાઉચર્સ, ધ ડોક્યુમેન્ટ્સ એન્ડ ધ ઇન્ફોર્મેશન ઓર એક્સપ્લેનેશન્સ ગિવન બાય ધ ઓથોરિટીઝ. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ તમને કયા મેનરમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, એ ઇન્ફોર્મેશન કેટલી સાચી છે કેટલી ખોટી છે, જેના બેઝિસ ઉપર ઓડિટ રિપોર્ટ પ્રિપેર થાય છે. એટલે અહીંયા ઓડિટરે એ પણ ચેક કરવાનું છે કે જે પણ વાઉચર્સ, ડોક્યુમેન્ટ્સ, ઇન્ફોર્મેશન તમારી સામે રિપ્રેઝન્ટ થાય છે એ કેટલી ઓથેન્ટિક છે. આપણે એને નોર્મલ એક્ઝામ્પલ સાથે કન્ટિન્યુ કરીએ કે કદાચ અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં જે બીઓડી છે, તમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એમણે જ ફ્રોડ કમિટ કરેલું હશે, એમણે જ અકાઉન્ટન્ટને એવું ગાઈડ કરેલું હશે કે એક્સપેન્ડિચર્સનો પાર્ટ છે એ તમારે હાયર બતાવવાનો છે એઝ કમ્પેર ટુ ઇન્કમ. સો ઓન ધ બેઝિસ ઓફ દેટ વી આર નોટ સપોઝ ટુ પે મેક્સિમમ ટેક્સ.
जो आ सिचुएशन हशे, आ फ्रॉड में जो बोर्ड ऑफ डिरेक्टर पण इन्वॉल्व हशे, तो ज्यारे पण फर्धर एक्सप्लेनेशन के इन्फॉर्मेशन प्रोवाइड थशे तो देट इज नॉट ऑथेंटिक एट अ ऑल. Then after, the auditor has to satisfy himself with the authenticity of the financial statement and report that they exhibit a true and fair view of the state of affairs of the concern. એટલે અહીંયા પણ ઓડિટરે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટની ઓથેન્ટિસિટી ચેક કરવાની છે કે જે પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સ કે જે પણ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ રિપ્રેઝેન્ટ થાય છે દેટ મસ્ટ ગેવ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ઇટ મીન્સ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કોઈ એરર નથી, કોઈ ફ્રોડ નથી, એન્ડ યુ આર પ્રિપેરિંગ ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ વિથ એઝ પર ધ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ એઝ પર ધ નોર્મ્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ધ લાસ્ટ વન, the auditor has to inspect, compare, check, review, scrutinize the vouchers supporting the transactions and examine correspondence, minute books of shareholders, directors, memorandum of association and article of association etc. in order to establish correctness of the books of accounts. ઓડિટિંગ વખતે ઓડિટર ખાલી બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક નથી કરતા, બટ પ્રોપર મેનરમાં ઇન્સ્પેક્ટ કરે છે, એને કમ્પેર કરે છે, એને સ્ક્રુટિનાઇઝ કરે છે ઓર્ગેનાઇઝેશનના ઓફિશિયલ બુક્સ ઓફ અકાઉન્ટ્સની સાથે, ઓર ઓર્ગેનાઇઝેશન જે આર્ટિકલ ઓફ એસોસિએશન પ્રિપેર કરેલું છે, જે એના મેમોરેન્ડમ્સ છે એની સાથે કમ્પેર કરે છે, એની સાથે એને ચેક કરે છે. દેન આફ્ટર ઓડિટર છે, હી ઇઝ લાયેબલ ટુ ગીવ ઓડિટ રિપોર્ટ ઇન અ પ્રોપર મેનર. સો દીઝ ઓલ આર ધ ફીચર્સ ઓફ ઓડિટિંગ એન્ડ ઇટ ઇઝ ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઓડિટિંગ ઇટસેલ્ફ. થેન્ક યુ ઓલ.